नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गौड़ा मोबाइल वाले सरस बात बड़ा जी सके जिला एवं राख बस अघरू नहीं अपने लाइ जाए को खुर्शी तो सामने लाइ दू पी पी गोठी दे तो एने फेरव पड़े तो आप जना आई डबल दबाट सिंगल दिवाली दबाट दिवाली बजी कहीं दिवाली बजी प्रार्थना आप पद प्रार्थना स्वरूप है आ पद न शु महत्व है समझा वर्षो पहला एक महात्मा था एमने कहू दादा ज्ञान लीधु मैं छता वाणी एवं निकले है कि बीजा ने डिस्टर्ब करी नाखे एवी वाणी निकले आप एवी कई कृपा करो कि जेथी करीने आप बिराजो अने सामे वालानुं कल्याण थाय अने मारुं पण कल्याण एटले ए निमित्ते आ कंठे बिराजो ए पद गावानुं कह्युं के तू आ पद गाया करजे के छे तारी वाणी आखी एनी केड़े बदलाई जशे એટલે આ રીતે દાદા ભગવાન એમ મૂકેલું ને આ પદવી મહત્વ છે કંઠે બિરાજ એટલે પ્રાર્થના સ્વરૂપે છે ખાસ ગાજો બધા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કંઠે બિરાજ હે દાદા કંઠે બિરાજ હે દાદા काटा
ફેસબુક પર એ બધું તમને માર્કેટિંગમાં ખૂબ મદદ કરવી. ત્રણ એમાં છે માર્કેટિંગમાં શું કરવાનું, અમારી સારું માર્કેટિંગ, અમારું જે પ્રોડક્ટ છે સાયકલ છે જે અમે રેન્ટ પર આપીએ છીએ, સાયકલ એ છે. અને બીજું છે ડૉક્ટરનું છે જે આપણે ઓનલાઈન બુકિંગ કરીએ ડૉક્ટર માટે, એનું મજૂર બરાબર એ મારી પાસે ટીમ છે એને જે બી પ્રોસેસ છે એ હું કરું, એટલે બધું સ્ટ્રેટેજી કેમ્પેનિંગ માર્કેટિંગ બધું હું મને બોસ સાથે અને આગળ જવું પછી પ્રોસેસ ફોલો કરું છું. બધું ઓનલાઈન કામ આવ્યું? હા ઓનલાઈન, અને સાથે હું ટ્રેનિંગ હમણાં ચાલુ કર્યું છે. ટ્રેનિંગ હા પોતે બીજા ક્લાસીસમાં ઓપન કર્યું અને ડિજિટલ માર્કેટિંગ હું ટ્રેનિંગ આપું છું સ્ટુડન્ટ્સને. ટ્રેનિંગ હોય હા એ અલગ હમણાં ચાલુ કર્યું. ભાઈ તારું અત્યારે શું કામ? હું સોફ્ટવેર ઇન્જિનિયર છું એમેઝોનમાં. સોફ્ટવેર ઇન્જિનિયર શું કામ કરવાનું? એટલે મારી ટીમ જે છે એ આપણા બધા પ્રોડક્ટ્સની જે પ્રાઇસ સેટ થાય ને એ સેટિંગ કરવાવાળી સિસ્ટમ પર કામ કરીએ. બરાબર. કારણ કે ઘણા બધા પ્રોડક્ટ્સ હોય એટલે આપણે મેન્યુઅલી પ્રાઇસ સેટ ના કરીએ, તો એ કેલ્ક્યુલેશનવાળી આખી સિસ્ટમ છે અમારી, એના બેકએન્ડમાં હું કામ કરું. ગ્રુપ શું કામ કરે અત્યારે? હું આપણો મારી બુક લખું છું. બુક લખું છું. કઈ? મારી યાત્રા ઉપર જે મારી કરી છે ને મોટરસાઇકલ યાત્રા આખા હિન્દુસ્તાનમાં. પણ બધા દાદા ભગવાનને જ્ઞાન જ મને નાખવા છે. એટલે રાઇટિંગમાં શું હોય કે તમે ફર્સ્ટ રૂલ હોય કે શો ડોન્ટ ટેલ, લોકો બી વાત કેવી હોય તો આપણે તમને સ્ટોરી કેવી પડે, પછી એન્ડમાં કહે કે ઓકે ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધીસ, યુ નો નાના છોકરાઓને કહીએ આપણે કે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધીસ, પણ મોટાઓને એવું કહેવાય નહીં કે મોરલ ઓફ ધ સ્ટોરી, લોકોને સમજવું જોઈએ ઓટોમેટિકલી. બહુ ટાઈમ જાય તો પછી અર્થ ના રહે. બહુ ટાઈમ જાય તો પછી અર્થ ના રહે. બેસવાનું મન થાય નહી. ના લખતો હોય તો ઘરે શું કરે તું? ના લખતો તો મોસ્ટલી તો ટીવીમાં હું બધાને જોતો નથી, પણ ક્યારેક મારું છે આજકાલ વચ્ચે મારું મોબાઈલ સ્ટોક માર્કેટમાં ચાલુ ગયું હતું, પછી મારું માઇન્ડ સ્ટોક માર્કેટ ત્યાં મારું બહુ મોટું ડિસ્ટ્રેક્શન થઈ ગયું હતું. એટલે બે ચીજ હું કરી, મને લાગે હું બે ચીજ કરીશ એક સાથે, હું સ્ટોક માર્કેટ બી કરી લઈશ અને પછી આ બી કરી લઈશ, પણ એ એકચ્યુઅલી મને ખબર પડી કે મારું લાલચ છે અને મને એક જ ચીજ કરવી પડશે, એટલે એ મેં હું હવે સ્ટોપ કરી દીધું છું ઓલમોસ્ટ. એટલે આ એક સ્ટોપ થશે તો એક નવી આદત માટે તમે જૂની આદત તોડવી પડશે. તું શું કરે ભાઈ? કાંઈ નહીં. શું વાત છે? કઈ 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 કામ નહી મળ્યું, કરવાનું છે ખરું. બેંકમાં જ ચાલે. મહેશભાઈ નું શું કામ ચાલે અત્યારે? શું શું આવે હવે? ફ્રીજ, એસી, વાયરિંગ. વાયરિંગ માટે તો ઘરે જવું પડે. ના, ન
એટલે વાયરિંગ માટે જવું જ પડે, એસી માટે તો આપણે આપણે ત્યાંય બોલાય કે મૂકી જાઓ, ત્યાં ઘરે જઈને હોમ સર્વિસ કાઢવું પડે. હા એટલે આખું તો બહાર પડી જાય એટલે ઘરે જ જવું પડે, એસી માં ઘરે જ. નિશ્ચયની જે વાત થઈ એના ઉપર થોડુંક ઓલું કરો ને ફોકસ, કે આપણે ઘણી વખત ધારીએ છીએ કે મારે આ કરવું છે પણ છતાંય આપણે રેગ્યુલરલી કરી શકતા નથી, ઘણી વખત કંટાળો આવે, નિશ્ચય ડગમગાઈ જાય, તો એના માટે શું કરવું? ખાલી નિશ્ચય એકલો નથી પણ સાથે સાથે ઘણા બધા પરિબળો હોય છે, અને ઘણા બધા પરિબળોમાં દાખલા કે એને આમ જવું કે આમ જવું એ જ્યાં સુધી ડિસાઇડ ના થાય ત્યાં સુધી એ નિશ્ચય ટકે નહીં. પેલા એક નક્કી થઈ જાય કે ના મારે આ જ કરવું છે, પછી એ નિશ્ચય ત્યાં રહે, નહીં તો આમ આમ જ થયા કરે. અને એક ડિસિઝન પર આવે ત્યારે નિશ્ચય થાય, કોઈ એક ડિસિઝન પર આવે કે નહીં આમ જ, પછી ત્યાં આગળ એનો નિશ્ચય કામ કરે. આપણે ડિસાઇડ કર્યું કે અચ્છા યુટર્ન મારવું છે અને શિફ્ટ ને આમ કર્યું, પણ બહુ ટાઈમ પછી સ્ટોક માર્કેટ ને આ બે જ છે, બીજું કઈ કામકાજ કઈ આમ કઈ નહી. પપ્પા કશું કહે નહીં, પપ્પા કશું કહેતા નથી, તમે મમ્મી બેલેન્સ બહુ થઈ ગયું તારી પાસે, બેલેન્સ હતું પણ બેલેન્સ ઓછું બી થઈ ગયા, આટલા વર્ષ થઈ ગયા તો બેલેન્સ બી ઓછું થઈ ગયા. જનરલી મમ્મી પપ્પા કહે કે ભાઈ તું જોબ કર કંઈ, તારી પાસે બહુ બેલેન્સ હોય તો પછી કંઈક નહીં કરું ચાલશે. પપ્પા તો મને કહેતા હતા પહેલાં કે તું જોબ કરી લે, મને લાગે છે કે મને ઇન્ટરેસ્ટ નથી આવતો તો હું શું કરું, મને લાગે તો હું એડજસ્ટ નહીં થઈ શકું, મને મને કંઈક કે આપ દે પબ્લિક સ્પીકિંગ મને કરવું હતું, તો એ મેં કર્યું, મેં ટોક્સ આપતો હતો, પછી હું યુટ્યુબનો કરતો હતો, યુટ્યુબના વિડીયોઝ બનાવતો હતો, ટ્રાવેલિંગના જે વિડીયોઝ હોય મારા બરાબર, તેથી એડિટિંગ કે કરવાનું, શૂટ કે કરવાનું, સ્ક્રિપ્ટ કરવાની, એટલે હું કરતો હતો, પણ કોરોનાને લીધે એ બી સ્ટોપ થઈ ગયું, એટલે ઘણી બધી ચીજ શીખી અને પછી સ્ટોપ થઈ ગયું, સ્ટોપ થઈ ગયું. હા એટલે પણ એવું નથી કે હું કાંઈ નથી કરતો, કંઈક કે મને જે મનમાં આવે હું શીખું છું, પણ એ વચ્ચે વચ્ચે સ્ટોપ થઈ જાય છે, એટલે હવે ડિસાઇડ કર્યું છે કે એવી કોઈ ચેન્જ કરવી છે જેમાં સ્ટોપ નહીં થાય, એ જ કન્ટિન્યુ રાખવું છે. લખીશ તો લોકોનું સારું થશે. પૂરું કરવું છે એ રીતે રાખવાનું.
ને તો એમને એમ અડધું અડધું જ રહી જશે. લખાણ ની વસ્તુ કેવી છે, એક વાર તમે કોન્સન્ટ્રેશન થાય ને પછી ધીરે 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 સ્ફુરે. તરત ઓન ધ સ્પોટ લખાય એવું નથી. કઈ આજ્ઞા તને વધારે ગમે, પાંચમાંથી પોતાની પાંચ આજ્ઞા છે એમાંથી કઈ આજ્ઞા વધારે ગમે? બસ હું શુદ્ધાત્મા છે, ના કરતા ભાવ છે. ખબર કેમ એક આજ્ઞા નથી ગમતી? આજ્ઞા નથી ગમતી શું ગમે? સૌથી વધારે તને શું ગમે? મમ્મી પપ્પા સૌથી વધારે ગમે. તને કઈ આજ્ઞા ગમે વધારે? આમ તો બધી પપ્પાની થર્ડ રેલ છે વધારે. પાંચમી આજ્ઞા શુદ્ધાત્મા ચોકલો તને વ્યવસ્થિત છે. મને વ્યવસ્થિત શક્તિ જ વધારે ગમે. વ્યવસ્થિત શક્તિ છે કોઈ કરતા નથી પણ આખા સંજોગો કરાવે છે અને એ વસ્તુ જે છે જેટલો આપણે બહુ મોટા મોટી શોધ કહેવાય દાદા કે આ સાંભળ્યું નતું ક્યારે. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત એટલે એ વ્યવસ્થિત શક્તિ એટલે શું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર રીતે કંઈ કરી શકતો નથી. સ્વતંત્ર રીતે પોતે કંઈ કરી શકતો નથી. ઘણા બધા સંજોગો ભેગા થાય છે અને કાર્ય થાય છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે તો આપણા જીવનમાં તો બધું બન્યા જ કરે છે. અંદર અને બહાર બંને બધું બન્યા જ કરે છે ને. કે આ કુદરતી રીતે થઈ રહ્યું છે, કુદરત કરી રહી છે એ આપણે રિયલાઇઝ કરવાનું. એ તો મને આવું થાય, મને ખરાબ વિચાર આવે, મને ખરાબ વિચાર આવે, મને ખરાબ વિચાર ના વિચાર આવી રહ્યા છે, કરીએ છીએ એ આવી રહ્યા છે એ રિયલાઇઝ કરવાનું. દુનિયામાં ખાલી બે ટાઈપના માણસો છે, એક કહે છે કે હું બધું કરું છું અને બીજા કહે છે કે ભગવાન જ બધું કરી રહ્યા છે. તો આ તો આ બી નથી અને આ બી નથી, બીજું અલગ ટાઈપનું અલગ છે. અત્યાર સુધી જગતના બધા લોકોએ ભગવાનને જ કરતા માને. હા પણ આપણે એમાં જ બધા કર્મ છે એ બી લોકો માને છે અને ભગવાન કરે છે એ બી માને છે અને હું કરું છું એ માને છે. દાદા ભગવાને ત્યાં બધું આખું છૂટું પાડ્યા. જો તું કરતો હોય તો તારું ધારેલું બધું થવું જોઈએ. આ પોતાનું ધારેલું બધું થતું નથી એ અનુભવ છે ને ડગલે ને પગલે. તો ભગવાન કરતા હોય તો પછી આપણને ચિંતા થવી ના જોઈએ. કોણ ભગવાન?
कौन का क्या भगवान रेडी थे राम कृष्ण मान कौन रहे ये भी कोई प्रश्न पूछू नहीं थी अगर लगे तो पूछ पुत्र भगवान करेगा इसे इन्हें श्रद्धा कहवाई ने एक वक्त हम अमेरिका में तो तारे एक स्वामीनारायण भगवान ना सत्संगी भेगा मैंने बात में दिखे एक बात निकली करता कौन है पर बात निकली तो पीलो के तुम्हें हमारे स्वामीनारायण भगवान ने बधु कर रचे क्या मैंने तो बधु ये सिखा ले तुझे नहीं ये हमें मानी है से ये बधु बोले तो मैं मानता हो पर साची बात तुम्हारे जानवी से लगा साची बात जानवा माटे तो यही आया सके क्योंकि भगवान स्वामीनारायण ने थे किला वर्ष थया देने में प्रश्न पूछे क्योंकि 350-400 वर्ष क्योंकि ने बीजो प्रश्न मुझे कि ना पहला जगत चलतू तो क्यों नहीं चलतू भगवान स्वामीनारायण ने 450 वर्ष थया तो 450 वर्ष पहला ही जगत तो चलतू तो नहीं तो भगवान चला जो कहवाय क्योंकि कृष्ण भगवान चला क्योंकि राम चला और आ बदानी श्रद्धा है कोई के माता जी चलावे छे तो क्या चला और ये बड़ी श्रद्धा है हकीकत एने खबर नहीं हां ये एक्चुअली वेस्टर्न वर्ल्ड में जाने तो घणा बदान फॉर्म पूछे छे कि इफ गॉड वाज देयर देन व्हाई आर सो मेनी पीपल हंगरी ये वो फॉर्म पूछे छे અને પછી એ લોકો પોતે જવાબ આપે છે કે ધેટ મીન્સ ગોડ ઇઝ નોટ देयर અને બધા પછી નાસ્તિક થઈ જાય છે क्या सुधी कर्म में सहायक क्या नहीं करता तो आखू साइंस से या दादा भगवान बता भगवान के जो उन्होंने आई एम देयर टू हेल्प यू शक्ति आप मांगो से भगवान आपसे आप हां क्या ये हमारे लॉजिकल स्पेशल में था कि व्यवस्थित शक्ति करता है नो डाउट अभी प्रश्न है आज के व्यवस्थित में बाउंड्रीज के थी व्यवस्थित शक्ति जो करता है इनकी बाउंड्री शू है क्या सोच कारण कि आपने ये समझ में आउट की 24 दिन ना तीन आप पर्सन तीर्थन करता है एटली आपको अगर ज्ञान दशा ना आधारे तीर्थंकर भगवंत ने अमने ज्ञान में दिखायू एना आधारे अमने कह्यु एटली कई व्यवस्थित बाउंड्री नहीं व्यवस्थित क्या सुधी काम करे क्योंकि व्यवस्थित शक्ति पर स्वतंत्र नहीं व्यवस्थित शक्ति तमारा भावना आधार जे अंदर भाव थया एने आधार अंदर अवस्थित उभु थाय छे एटले परमाणु खेंचाय छे अने त्यां आखुं तमारुं व्यवस्थित तैयार थई रह्युं छे अवस्थित शब्द जब तमे व्यवस्थित ने रिजल्ट छे અને જે અવસ્થિત છે એ નવું તમારું બીજ પડ્યું પોઝિસ તરીકે એટલે કોઈ પણ અવસ્થામાં તમે અવસ્થિત થયા એટલે કે અવસ્થામાં તમે ભળ્યા એના કરતા થયા એટલે નવું બીજ પડે અને નવું બીજ પડ્યું એટલે તમારું વ્યવસ્થિત ઊભું થઈ ગયું એટલે પછી જે બીજ પડેલું છે એ બીજનું તમારે ભોગવવા આઈને ઊભું રહેશે એના કાળ પાકે એટલે આઈને ઊભું રહે જેવી રીતે તમે અજાણતા પણ બુટલો નાખ્યો ખેતરમાં તો એ બીજ પડ્યું હવે એને બીજા બધા સંજોગો ભેગા થશે એટલે પણ ફૂટશે અને વધશે ધીરે ધીરે એટલે બીજ પડ્યું છે બીજ પડ્યું અને બીજા બધા સંજોગો ભેગા થયા એ અવસ્થિત
એટલે એ અવસ્થિતનું જે ફળ આવ્યું પરિણામ સ્વરૂપે એ વ્યવસ્થિત. હા, માન લો કવડા ભાવ થઈ ગયા ત્યાં તમે જ્ઞાનની જાગૃતિના આધારે પાછા એ તમે ફેરવી શકો, પાછું થઈ શકો. એ તમારો પુરુષાર્થ છે. ક્રોધાઈ ગયો કરવો નથી, ક્રોધાઈ ગયો ત્યાં ઘડી તમે પ્રતિક્રમણ કરો, તમે ચૂકું કરો, એ બદલે જાય, અવસ્થિત થતું રહી જાય. એટલે એ રીતે આપણને પુરુષાર્થી બનાવ્યા. આંતરિક પુરુષાર્થ આપણો કયો છે? આંતરિક. બહાર પલાટવારે બેઠા હોય કે નાય બેઠા હોય, પણ આંતરિક પુરુષાર્થ તમારો શરૂ છે. કોઈ જગ્યાએ દ્રષ્ટિ બગડે, વાણી બગડે, મન બગડે, તો ત્યાં તમે તરત તમને પોતાને ખબર પડે છે અને ત્યાં તમે પ્રતિક્રમણ કરો છો. એટલે એ આખું બીજ શેકાઈએ પડે નહીં. આ રીતે છે આપણે ભગવાનની હાજરીથી બધા કર્મો બંધાય છે, પણ ભગવાન પોતે કંઈ કરતા નથી. અંદર ભગવાન હાજર છે તો કર્મનો બંધ પડે છે. ખાલી એ કર્મના કરતા થાય છે. શું થાય છે? એટલે માને છે ખાલી મેં કર્યું, પણ ભગવાન તો ભગવાન જ છે, એ કશામાં હાથ ગાલે નહીં. પણ ભગવાનની હાજરી વગર કર્મ બંધાય પણ નહીં. ભગવાનની હાજરી વગર કશું થાય નહીં, એ છતાંય ભગવાન પોતે કંઈ કરતા નથી. ફક્ત હાજરી ભગવાનની હાજરી છે માટે કર્મ બીજ પડે છે. ભગવાન પોતે કર્મ બાંધતા નથી, પણ આમાં ભગવાનની હાજરી છે તો નવું કર્મ બીજ પડે, નવા ભાવ થાય ને. ભગવાનની હાજરી ના હોય તો જગતના લોકો શું સમજ્યા કે એ છે તો બોલાય છે, એ છે તો તમે ખાઈ શકો છો, ચાલી શકો છો, એ ના હોય તો ક્યાં કશું થાય છે. તો જગતના લોકો એવું સમજ્યા કે એ છે તો બધું થાય છે માટે એ જ કરે છે, બીજું કોણ કરે કે એ જ કરે છે, એના વગર કશું થતું નથી માટે એ જ કરે છે. દાદા કહે ના, એની હાજરીથી બધું થાય છે પણ એ પોતે કંઈ કરતું નથી. આ મોટું પોઈન્ટ મૂક્યો એટલે ભગવાનની ફક્ત હાજરી છે. ઘાસાને જેવું હમણાં અંધારું થાય ને લાઈટ ચાલુ કરીએ, એ લાઈટના પ્રકાશમાં આપણે જે વાંચવું હોય એ વાંચી શકીએ. પાના રમવા હોય તો પાનાય રમાય, શાકભાજી સમારવા હોય તો શાકભાજી એ સમારાય, કોઈને ગીતા વાંચવી હોય તો ગીતા એ વંચાય. લાઇટની હાજરીમાં બધા કામ થાય કે ના થાય? લાઇટ કરે જેમ કહેવાય, લાઇટની હાજરીમાં થાય છે, પણ એમાં લાઇટ પોતે કંઈ કશું કરે? કોઈ ગંદી સ્ટોરી વાંચતું હોય તો લાઇટ ફરી જાય કે ભાઈ આ તમારો દુરુપયોગ કરે લાભ ફરી જઈએ, એને એટલો જ પ્રકાશ આપે. એટલે કોઈ ગીતા વાંચતું હોય તો એને એટલો જ પ્રકાશ આપે. એ નિષ્પક્ષપાતી છે. એ લાઇટનો તમે જે રીતે ઉપયોગ કરશો જોખમદારી તમારી. લાઇટ કશું બોલશે નહીં, લાઇટ ખસી જશે પણ નહીં, જોખમદારી તમારી. ગીતા વાંચશો તો હોય જોખમદારી તમારી, ગંદી સ્ટોરી વાંચશો તો હોય જોખમદારી તમારી.
ને એ લાઇટની હાજરીમાં બધું થાય છે, એવી રીતે અંદર બધું ભગવાનની હાજરીથી થાય છે. એમાં ભગવાન કશું કરતા સમજાય, ખાલી હાજરી પણ આ જગતને ના સમજાય. ભગવાન અને દેવી દેવતા બે અલગ ચીજ છે, બંને અલગ. હા, એ જ મિસ્ટેક કરે છે મારા ખાતે. ભગવાન દેવી દેવતાને એક જ માને છે. દેવી દેવતાઓ જે ચાર પ્રકારની ગતિ છે, મનુષ્ય ગતિ, તિર્યંગ ગતિ, પછી દેવગતિ, દેવનર ગતિ. દેવગતિમાં બધા દેવી દેવતાઓ આવે. એ રીતે આપણે મનુષ્ય ગતિમાં બધા મનુષ્ય છે, એ રીતે દેવગતિમાં બધા દેવી દેવતાઓ છે. અલગ અલગ પ્રકારના, જે રીતે માણસો કહે પણ માણસો બધા અલગ અલગ પ્રકારના છે ને. લેબરના માણસ જુદા હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જુદા હોય, બોર્ડર ઉપર રહેનારા માણસો જુદા હોય, કુસ્તી કરનારા માણસો જુદા હોય, રમતવીર બધા કહેવાય માણસ. દરેકના આખા કર્મના આધારે જુદું જુદું આખું આવે, અલગ અલગ સ્ટ્રેન્થ હોય એટલે અલગ અલગ એને ઇન્ટરેસ્ટ હોય. એવી રીતે આ મનુષ્યો પણ અનેક પ્રકારના છે. બોર્ડર પર જનારા પંજાબ, યુપી, બિહાર, એ બધા બોર્ડર પર જનારા ને ખુન્નસે એવું કરે, સહેજવારમાં લડી નાખે. અને આપણા ગુજરાતીઓ બધા સાણા સમજદાર, એકદમ ઝઘડો કરે નહીં. બોર્ડર પર જવું હોય તો એની મમ્મી જ ના પાડે કે ભાઈ આપણે ત્યાં નહીં જવું, તો આપણે અહીંયા રહે. પણ એવું વર્તન હોય તો જે લોકો એવું કરી શકે, એનામાં પૂર્ણ હોય તો જોશીલું તો જ એક વર્ષ કરી શકે. એટલે અહીંયા છે નહીં, એવી રીતે અમુક કેરી અમુક જગ્યાએ જ થાય. અહીંયા કરવા જાવ તો થાય. એવી રીતે લશ્કરમાં જનારા જે માણસો છે એના સ્ટેટ અલગ જ હોય. એ બધું ખુન્નસ વાળું ને બધું જળ વાળું હોય. જેથી કરી એવું ના કહે ગુજરાતમાંથી કોઈ જતું નથી, પણ જનરલી બધું આ પાંચ છ સ્ટેટ બધા એટલે એમનો ખુન્નસ કુદરતી રીતે જ હોય. ગુજરાતના લોકો બિઝનેસ કરે છે બગાડે નહી, ના ફાવતું તો ખસી જાય, પણ કોઈ જોડે બગાડે કે ઝઘડે નહીં. પેલા લોકો તો મારામારી કરી નાખે, બહુ એક્સાઇટ થઈ જાય, ખૂને કરી નાખે. પ્રકૃતિ જે ટાઈપની, મુસ્લિમ હોય તો મુસલમાનની પ્રકૃતિ પણ એ રીતે. હા, જે ગુજરાતમાં હોય તોય પણ બાકી એનું આખું મારભાડ પ્રકૃતિ. એટલે એ નોનવેજના આધારે નથી, પણ એ રમખાણ વૃત્તિ કહેવાય કે એ એ એમના લોહીમાં હોય. એટલે એ લોકો ઇઝીલી હથિયાર ઉપાડી શકે, મારી શકે. આપણે તો હથિયાર જ આમાં આમ થાય, ઘરમાં રાખવામાં ફફડાટ થાય. તમને કહે કે ભાઈ આ રામપુરી ચક્કુ તમે ઘરમાં રાખો, ડાબા એ થાય તો પોલીસ આવી જાય તો આમ આવી જાય તો. એટલે એ લોકો પાસે બધા હથિયાર બધા વાપરીએ શકે. તમારે એ વૃત્તિ જ નથી. એટલે એ ખરાબ છે, જડતા કેવાય. ધર્મ ની અંદર એવું શીખવાડેલું છે, ધર્મમાં એમનું જે કુરાન છે એ કુરાન ની અમુક આયતો એવી છે કે જે
મુસલમાન સિવાય બીજા બધા કાફર છે, એની જોડે મિત્રતા રાખી એ મુસલમાન હોય છતાં એ કાફર થઈ જાય, એટલે એમને માનવા જોઈએ, એમને દૈરાઓને મૂકવા જોઈએ, એ બધું એમાં ડાયરેક્શન જ આપેલી છે. એટલે એ અમુક વસ્તુ એવી છે કે જેને કારણે એ ધર્મમાંથી જ એ લોકો શીખે છે કટ્ટરતા. શું કહેવાય, એમનો સંપે જોતા આપણે ભેગા ના થઈ શકે. એટલે આ બધું પ્રાકૃતિક ગુણો કહેવાય. શું કહેવાય, પ્રાકૃતિક ગુણો એ જે છે, એટલે પ્રાકૃતિક ગુણો એ બધા ભાગ ભજવે. હવે આપણને અંદર દ્વેષ થતો હોય તો એ પ્રતિક્રમણ કરવાના ને તપ કરી જોવા, આ તપ કહેવાય. શું કહેવાય, કે સાંભળવાનું તો ઘણું બધું આવે ને, અત્યારે વિડીયો કેટલા બધા ફરતા હોય, બધું સાંભળવાનું આવે, બધું જોવાનું આવે. એ એ જાણવાનું છે અને સાથે સાથે વિતરાગ રહેવાનું છે. આપણે હોઈશું કે નહીં હોઈશું કિસી ખબર, આપણે હોઈશું કે નહીં હોઈશું. એટલે પછી આપણે આપણી રીતે પછી દસ પ્રયોગો તો કરે ને, એ લોકો લડવા પડે તો આપણા વાળા અમુક લડનાર હોય તો ખરા ને, ના હોય મુકાબલો કરેલો હોય, એટલે કુદરત રીતે જ આ બધું ચાલ્યા કરે. સિવિલાઇઝેશન છે મતલબ ઘણા 800-900 વર્ષથી આ ક્લાસીસ થઈ રહ્યા છે. એટલે આગળ જઈને આપણી એવી ગતિ ના થાય એના માટે આપણે શું કરી શકીએ? એવી ગતિ ના થાય એટલે કે આપણે એવી પ્રકૃતિ લઈને ના આવી આગળ જઈને કે જે આપણને આગળ વધવામાં બાધક બને કે પછી બીજાને દુઃખ આપવા માટે નિમિત્ત બનાવે, એના માટે આપણે શું કરી શકીએ? એટલે એ શેનાથી બંધાય એવા કર્મો કે આપણને એવો ભાવ મળે પછી આગળ જઈને? એટલે આપણા આ એક જ ભાવ જે છે ને, કે મારા મન વચન કાયથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય, એટલે આપણી પ્રકૃતિની બધું અંદર એવું બંધાતું જાય કે જેથી કરીને આપણો વ્યવહાર જેવો થઈ જાય. અને આ જ્ઞાનના આધારે એ ધીરે ધીરે વિતરાગ થતો જાય. શું થાય, વિતરાગ થતો જાય. જોવે ખરો બધું, અસર એ થાય પાછો એ કે ભાઈ આ તપ છે. શું છે, અધિક તપ છે, એટલે એ રીતે લઈ અને આખું એનો સંભાવ નિકાલ કરતો હોય. એ જો કીધું કે યુટ્યુબમાં મેં દાદા ભગવાનનું કંઈક સાંભળ્યું હતું કે દાદા ભગવાને કીધું કે આપણે આગળ જો આપણી પર્સનાલિટી સ્ટ્રોંગ બનાવીએ ને તો આપણને કોઈ કાંઈ નહીં કરી શકે, મતલબ આપણે આગળ કોઈ સાથે વાત કરી શકે. એટલે કે શું ચાલી રહ્યું છે, શું કામ તમે કરી રહ્યા છો? એટલે કે એવા સ્ટ્રોંગ પર્સનાલિટી આપણા હિસ્ટ્રીમાં બી હતા નહીં, કે મહાત્મા ગાંધી હતા તો બધા સાંભળતા હતા શું કહે છે. આપણા એક ભાવમાં બધું આવી ગયું, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય જગત ની કોઈ પણ વિનાશી ચીજ કરતી નથી. મારા મન વચન કાયાથી આ જગત ના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ આ બે ભાવથી આખી એવી તમારી પ્રકૃતિ ડેવલપ થાય અને એવું સ્ટ્રોંગ અંદર થઈ જાય. બહુ બહુ મોટું હથિયાર છે. અને આ પાંચ આજ્ઞા થકી આપણે વિતરાગ ભાવે રહી શકાય. અર્જુનનું લોહી ગરમ થાય,
બધું જોવાનું આવે, સાંભળવાનું આવે. દાખલા કે ભારત પાકિસ્તાનની મેચ હોય, કેટલી અસર હોય ને જોતા હોય. એટલે આપણે રમત જોઈએ છે કે આપણો દેશ જોઈએ છે? આપણા વાળો કોઈ છગ્ગો મારે તો કૂદીએ. આપણું બધું પૂરું થઈ જશે ને એવું શરૂ થશે. એમાં બી એકચ્યુઅલી બધા બધા ઓનલાઈન ફેસબુક પર એવું લાગે કાલે બધા મેચ જુઓ આમ જો ટીમ કરો એટલે લોકો ઓલરેડી બધા પ્રોત્સાહન કરે બધાને. નહીં એટલે આમાં શું જોવાનું છે મેઇન કે આપણે શુદ્ધાત્મા થયા પણ આપણી પ્રકૃતિ હું ભારતીય છું એટલે ભારત વાળા સારું ગમે તો ફૂલાય ગમે એટલે હું ભારતીય છું એ બિલીફ દ્રઢ થયેલી છે. એટલે બિલીફ છે ને પણ એના આધારે આનંદ થાય ને. મોદી સાહેબ સારું કરીને આવે તો આનંદ ના થાય આપણને? કેમ આનંદ થાય તો? હું ભારતીય છું. સારું કહેવાય ને, પણ મુક્તિ માટે ખરાબ કહેવાય. એટલે આપણે જવું છે મુક્તિના માર્ગે, પણ આ બધું આવશે ને એટલે એ આવશે એટલે એને જાણવાનું છે કે આપણે અંદર આ બિલીફ પડેલી છે અને આ બિલીફ દ્રઢ થયેલી છે એકદમ કટ્ટર જંગ હોય બે પક્ષો. એટલે આ બધી પ્રકૃતિ અને બિલીફ ની જે સ્ટ્રોંગનેસ છે એના આધારે આ બધી વિવિધતા હોય. આપણે અહીંયા સાત જણ બેઠા છે તેની અંદર એનું જે લેવલ છે ઓછું વધતું હોય. વળી આપણે એક્ચ્યુઅલી આપણા જ્ઞાનની અગેન્સ્ટ છે કે આપણે કહીએ છીએ ને કે સમસ્ત જીવ માત્ર ને એટલે બધા જીવ આવી ગયા મતલબ બધી કન્ટ્રીઝ બી આવી ગઈ બધું બધું જ આવી ગયું. પણ ધ્રુવ જે છે એ રાક્ષસ વાળો છે ખાલી થાય આપણને આનંદ આપીને જાય દુઃખ આપીને જાય ને આપણે શુદ્ધાત્મા જાણ્યા કરે આ રીતે બધો વ્યવહારનો ફાયદો નો સંભાવ નિકાલ કરવો. પણ એ બહુ અજીબ છે કે બધા બીજા બધા લોકો કહે છે કે ના તમે તો બધા કાફેર છો, આપણે કહીએ છીએ કે તમે બી જીવ છો, તમે બી જીવ છો, તમે તમારું બી કહીએ છે. તો આ આ જે બેનું જે પોઝિશન જે છે એ પરિણામ શું આ થાય મતલબ એ શું પરિણામ થાય આપણા માટે એ લોકો માટે બેઉ માટે એ વિચાર આવે છે. એ લોકો શું કહે છે? એ લોકો કહે છે કે તમે કાફેર છો, કાફેર એટલે અમને તમને તમારે તમને ખતમ કરવાના છે. મુસ્લિમ નો વ્યૂ પોઈન્ટ ટકરાય છે. આધારે એને દયા ભાવ પ્રેમ ભાવ રહે, પેલા ને દયા ભાવ પ્રેમ ભાવ ના રહે. એક્ચ્યુઅલી ફરક પડે ને જોઈને કોઈ માણસ કે સ્વામી વિવેકાનંદ હતા એ કહેતા હતા કે જંગલમાં ગયા તો એમનો દયા ભાવ હતો કે આ બી જીવ છે હું બી જીવ છું. તો વાદ આવ્યો પણ એને કઈ કર્યું નહીં.
बात आयो मतलब तो एना नहीं करता खतरनाक तो कोई हो ही ना सके ना ये अंदर में जो भाव से ये भाव काम करे आप भावले भागले तो मैं कई रीते जुए जो कितना प्रेमी जुए जो तुम्हारे अंदर एना माटे शु भाव छे ये बधुं एना स्पंदनोने असर पड़े અને આ બધું ચાલ્યા જ કરે બહારના ભાગમાં બધું ચાલ્યા જ કરે અંદર બગડવા દેવાનું નહીં બહાર ભાવ અવળો થઈ જાય અવળો વ્યવહાર થાય તો અંદરથી આપણે સુધારી નાખે મનમાં અવળા વિચાર આવે મનમાં એમ થાય કે આ લોકોને આમ કર નાખું તેમ કર નાખું આમ કરવા ત્યાં આગળ આપણે પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી શકાય છે અંદર બગડવાના જે એ મોટા મોટો પુરુષા અને બહારનું જે છે એ કર્મને આધીન છે કૃણાનું બંને આધીન એ બોમ્બેમાં રહેતા હોય મુસલમાન ભાઈની બોર્ડર છે એ બોર્ડરની બાજુમાં હિન્દુઓ રહેતા હોય કેવું રહ્યા કરે અંદર રહે કે ના રહે અને એક બોર્ડર થી દૂર રહે છે એને કેટલું રહે એટલે એ કઈ જગ્યાએ છે કયા સંજોગોમાં છે એના આધારે આ બધું રહ્યા જ કરે એટલે સંજોગો કામ કરે ચલાય क्यों क्या कश्मीर के उतरे जहाँ एक वॉर म्यूजियम थे तो कारगिल में कारगिल में तो हम वॉर लेटर्स तो लखिया था लोग को ने त्याग तो सूट है उसको जो उसको कर रहे तो क्या क्या चीज़ है बच्ची तो बतो एकदम बहुत जोश आ गया मतलब रिवेंज तो बहुत भाव आ गया जो दादा पापा दिल्ली में रिवेंज तो मतलब ये तो कंटिन्यू दिला के जाए आ रिवेंज अच्छे जो तुमने वो मुक्ति तो तुमने फोटो ऑब्स्टेकल आ रहे थे લખ્યાન દશામાં તો બધું કરેલું જ છે એ બધા ભાવ નાખીને જ આયા છે હવે જ્ઞાન મળ્યું હવે હું શુદ્ધાત્મા છું એ નિમિત્ત છે એની પ્રકૃતિ છે આ છે એટલે એટલે એને પ્રતિક્રમણ અને આજ્ઞા દ્રષ્ટિ થકી જોવા એ આપણો પુરુષાર્થ આજ્ઞા દ્રષ્ટિ થકી વ્યવહાર જુઓ એ તમારો પુરુષાર્થ છે ત્યાં આપણે કાચા પડવાનું નથી થાય એનો વાંધો નથી થાય છે એ પૂર્વ સંસ્કારનું ફળ છે પણ એ થયા પછી તમે શું કરો છો કોના પક્ષમાં છો પ્રતિક્રમણ કરો છો કે ના બરાબર જ છે એના પક્ષમાં છો ત્યાં તમારી જોખમદારી છે એટલે આ વિજ્ઞાનને વૈજ્ઞાનિક રીતે સમજવાનું જેટલું વૈજ્ઞાનિક રીતે સમજાશે એટલું આ જગત દોષિત દેખાશે નહીં તો આ મુસલમાન ને આ ખાલી મુસલમાન નામ આવે તો અંદર કઈ નું કહી દીધું હવે ઓછું લેવું દાદા સામે પછી આ બધું એકદમ એકદમ પણ થોડું ઓછું આવી જાય આપણે એને સપોર્ટ ના આવીએ એટલું ઓછું થતું પરમાણુ હોય પણ એના સપોર્ટમાં આપણે ના હોઈએ તો એ તો છે ઈચ્છેને બોલો દાદા ભગવાન સુપર પ્રકાશનની બુક છે જે ફર્સ્ટ ચેપ્ટરમાં આ છે ને કે દાદા ભગવાનની મમ્મી એમને કહે છે કે કોઈને બી બહાર મારીને નહીં આવતો માર ખાઈને આવી જશે તો ચાલશે પણ તું માર તો નહીં ગોલ્યો બહાર કઈ મમ્મી આજે આવું કે તું માર ખાઈને આવજે અમે એને બે મારી આજે આવતો
હે હવે તો કે એક માર બે માર એ મારીને આવે એટલે કો માર થઈ ના આવે તું માર થઈ ના આવીશ ને વાગશે તો તારી દવા દારૂ કરીશ હા કઈ માર કે તું માર થઈ ના આવે માં કેવી હશે જે બાળકને એમ કે તું માર ખાઈ ના આવજે માર ખાઈ ના આવીશ તને પાટો પિંડી હું કરીશ કે પિંડું કોઈને મારી ના આવીશ ને એને દૂધ નીકળે એની માં ના હોય કે હું શું થાય તો તારી માં જીતી છું તું માર ખાઈ ના આવીશ તું તારું બધું કરીશ કે ના સંસ્કાર કેટલા ઊંચા કે જે બાળકને આવું કહી શકે છે સંસ્કાર જ છે ને મીન્સ સંસ્કાર દરેકને કામ કરે જેટલા અલગ અલગ ફૂલ છે અલગ અલગ ઝાડ છે તો કે એ બધા બીજમાં સંસ્કાર આવી ગયા ને વાતાવરણ ક્ષેત્ર ભેગું થાય એ ડેવલપમેન્ટના આધારે જ બધા સાથે આવ્યા જેવું જેનું ડેવલપમેન્ટ ઉણાનું બધું એ પ્રમાણે સાથે આવ્યા એટલે એક રીતે જોવા જઈએ તો જન્મ થયો ત્યારથી આખા જીવન દરમિયાન આપણી પ્રકૃતિ ફિક્સ્ડ હોય આપણને મા બાપ એવા મળે સંજોગો એવા મળે ટીચર્સ એવા મળે એ પ્રમાણે જ આપણું એ ઉણાનું બંધ દ્વારા જ જોડે હોય એટલે દાદા ભગવાન એક જ સેન્ટન્સમાં કહ્યું જન્મે છે ત્યારથી એ સ્મશાન તરફ જઈ રહ્યો છે જો જન્મે એને ચાલવાનું શરૂ કરે એટલે સ્મશાન તરફ જઈ રહ્યો છે તારે દોડવું હોય તો દોડ ને ચાલવું હોય તો ચાલ તો તું જઈ રહ્યો છે ક્યાં સ્મશાન એટલે એમાં કશું તું ફેરફાર કરી શકે નહીં સ્થૂળમાં ફેરફાર કરી શકે નહીં ભાવથી ફેરફાર કરી શકે સ્થૂળમાં કશું બદલી શકે નહીં આપણે એક કરીએ પુરુષો આવતા ભાવમાં કે કમ્પલસરી આપણને આઈ એમ સાધુ થવાનું ઓછા એવું કે આપણે આજ લાઈક હમણાં જે શ્રાવક શ્રાવિકા છીએ ત્યારે બી બીજા ભાવમાં ત્યારે છઠ્ઠું ભાવ હોય આપણે તો આમ ઉત્તરાક્ષર થઈ ગઈ છે તો અપોમાં ફરીથી સાધુ થવાનું એવો ભાવ કરવાનું કે લાંબા જે ચાલે દીક્ષા એક પ્રકારનું નથી આજે છોડી જાય છે વ્યવહાર દીક્ષા છે દીક્ષા લેવાની તો કે આ જ્ઞાન દીક્ષા છે હા એટલે એ જ્ઞાન દીક્ષા લીધી એ દીક્ષા જ કહેવાય તો પેલા લોકો વ્યવહાર દીક્ષાને મહત્વ આપે છે કે આપણે છોડવું તો પડે ગરબા છોડ્યા વગર કશું થાય નહીં તો હવે એ જ્ઞાન દીક્ષા એ જ્ઞાન દીક્ષાના આધારે ભગવાનની દ્રષ્ટિએ તમારું આ બધું છૂટી ગયું કહેવાય કારણ કે તમે હવે નામધારી રહ્યા નહીં શુદ્ધાત્મા છો એ તમને બંધ થયું તો કે ભગવાનની દ્રષ્ટિએ તમે છૂટા થઈ ગયા પણ જગતની દ્રષ્ટિએ તમે બંધાયેલા છો એટલે એ જે દીક્ષાની વાત કરે છે એની દીક્ષા થઈ ગઈ અજ્ઞાનને અજ્ઞાનમાં બેસવાની પણ જ્ઞાનને જ્ઞાનમાં પોતે ખરેખર કોણ છે એ ભાન જે થઈ ગયું
એટલે એ મૂળ જગ્યાએ આવી ગયો એટલે એ દીક્ષા થઈ ગઈ અને સાથે પાંચ આજ્ઞા આપી તમને કે હવે કઈ રીતે તમારો વ્યવહાર કરવાનો કઈ રીતે આ જગતને જોવાનું એટલે એ એ વ્યવહાર થકી બધો નિકાલ કરવાનો છે શું કરવાનો નિકાલ તમારા જે કર્મો છે એ બધા કર્મોનો નિકાલ કરતાં કરતાં આગળ વધવાનો છે એટલે ધીરે ધીરે બધા સારા કર્મો ખલાસ થઈ જાય અને ખરાબ કર્મો પણ ખલાસ થઈ જાય એટલે મુક્ત થાવ આ મેઇન છે બાકી દ્રષ્ટિ દીક્ષા છે વ્યવહાર દીક્ષા છે જ્ઞાન દીક્ષા છે ઘણી દીક્ષા છે આ જ્ઞાન દીક્ષા એ છેલ્લામાં છેલ્લી દીક્ષા છે જે અજ્ઞાનને દૂર કરે છે શું કરે છે તમે સંસાર છોડતા નથી પણ જેના આધારે સંસાર પકડાયેલો છે એ અજ્ઞાન દૂર કરે છે સારું થશે હવે ભાવ આમ તો ભાવ કરવાના રહ્યા નહીં ખાલી સંભાવ નિકાલ જ રહ્યો સારા ભાવ કર બાકી જ્ઞાન દ્રષ્ટિ કરે તો એ પણ નિકાલ જ થઈ ગયો છે જે ભર્યું છે નીકળશે કે બીજું નીકળશે દરેકના સંસ્કાર જુદા જુદા હોય ઓછા વખતના સરખા હોય પણ બધાને જુદા જુદા હોય હવે આરતી છે.